नमस्कार विद्यार्थी मित्रों, एनपी एजुकेशन में दरेक विद्यार्थी मित्रों स्वागत है। मित्रों आज वीडियो में आप बात करवाना छे कि धोरण 8 विज्ञान विषय में एमां स्वाध्यायपोथी सोल्यूशन में चैप्टर नंबर 1 पाक उत्पादन अने व्यवस्थापन तेनी आप वीडियो नी अंदर संपूर्ण चर्चा करीशुं। तो मित्रों तमे जो अमारी चेनल पर नवा होय अने अमारी चेनल हजु सुधी सब्सक्राइब ना करी होय तो प्लीज़ अमारी चेनल अवश्य एक वार सब्सक्राइब कर देंजो और बाजू बेल आइकन ने प्रेस कर देंजो कि तमारा सुधी अमे दरेक नवी प्रकार की अपडेट मोकलता रहिए। तो चलो मित्रों बात करिए कि धोरण 8 विज्ञान में चैप्टर नंबर 1 पाक उत्पादन और व्यवस्थापन में तो प्रश्न 1 तमारे विकल्पों लखवाना छे, साचो विकल्प पसंद करीने लखवानो छे। मित्रों तो प्रश्न 1 शू कहे कि मकाई ना पाक ने क्या वर्ग में वर्गीकृत कराए, तो जवाब शू आवशे खरीफ पाक। नीचेना पैकी क्यों खरीफ पाक छे, तो आपणो जवाब आवशे डांगर। घऊं अने चना ने नीचेना पैकी क्या वर्ग में वर्गीकृत कराए छे, तो रवि पाक। जमीन ने खेड़वा माटे वपरातुं परंपरागत साधन क्यूँ छे, हळ। खेतरनी जमीन ने समय स्थल करवा तथा माटीना टेफा बांधवा क्या साधन वपराय छे, तो आवशे समार। खरपियानुं कार्य शुं छे, जमीन खेड़वानुं। नीचेनामांथी क्यूँ कूदरती खातर नथी, यूरिया, कारण के यूरिया એ કુદરતી ખાતર નથી। નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતર નથી, તો આપણો જવાબ છે ડી વર્મી કોસ્પોટ। સિંચાઈની કઈ પદ્ધતિમાં પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે, તો ટપક પદ્ધતિ। કઈ આવશે? ટપક પદ્ધતિ। નિંદણ દૂર કરવા માટે કયું સાધન વપરાય છે, તો ખુરપી। 2,4-D કયા પ્રકારનું રસાયણ છે, નિંદણ નાશક। અનાજ બગડે નહીં તે માટે સાના સૂકા પાન વપરાય છે, લીમડા ના। તો અહીંયા પ્રશ્ન 1 પૂરો થાય છે, હવે પ્રશ્ન 2 જોઈએ ખાલી જગ્યા। કે એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડને ખાલી જગ્યા કહીએ છીએ, શું આવશે? પાક। આપણા જવાબમાં શું લખીશું મિત્રો? પાક। ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર ખાલી જગ્યા લાગશે, તરવા। પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાંથી ખાલી જગ્યા તથા ખાલી જગ્યા આવશ્યક છે, પાણી અને પોષક દ્રવ્યો। રવિ પાકનો સમયગાળો સામાન્ય રીતે ઓક્ટોબરથી માર્ચ, શું આવશે? ઓક્ટોબરથી માર્ચ। જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ખાલી જગ્યા કહે છે, ખરીફ પાક। ખાલી જગ્યાને વધારે માત્રામાં પાણી જોઈતું હોવાથી તે પાકને માત્ર ચોમાસામાં જ ઉછેરવામાં આવે છે, તો શું આવશે? ડાંગર, કારણ કે ડાંગરને મિત્રો વધારે પાણી જોઈતું હોવાથી તે ચોમાસામાં ઉછેરવામાં આવે છે। માટીને ઉપર નીચે અને પોચી કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે, ખેડાણ। આજના સમયમાં ખેતરની ટ્રેક્ટર દ્વારા સંચાલિત ખાલી જગ્યા વડે કરવામાં આવે છે, તો જવાબ શું આવશે? દાંતી। ખેતરની જમીનને સમય સ્થળ કરવા માટે ઉપયોગમાં લેવાતું સાધન ખાલી જગ્યા છે, સમાર। લાકડાના હળમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી હોય છે, જેને ખાલી જગ્યા કહે છે, ફાલ। પાકને સમયાંતરે પાણી પૂરું પાડવાની પ્રક્રિયાને શું કહે છે? જવાબમાં શું આવશે મિત્રો? સિંચાઈ। અનાજના કણસલામોથી દાણા છૂટા પાડવાની ક્રિયાને ખાલી કહે છે, થ્રેસિંગ। શું જવાબમાં? થ્રેસિંગ। તો અહીંયા પ્રશ્ન 2 તમારે ખાલી જગ્યા મિત્રો પૂરી દઈ છે, હવે પ્રશ્ન 3 જોઈએ। તો પ્રશ્ન 3ની અંદર મિત્રો માત્ર એક ઉત્તરમાં જવાબ લખવાના છે કે જે પાકને શિયાળાની ઋતુમાં રોપવામાં આવે છે તેને શું કહે છે? રવિ પાક। ખરીફ પાકનો સમયગાળો કયા માસનો હોય છે? જૂનથી સપ્ટેમ્બર। ખેતરની માટીના ડેપા ભાગવા કયું પરંપરાગત ઉજાર વપરાય છે? સમાર। જમીનમાં બીજની રોપણી કરવા આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત કયું સાધન વપરાય છે? વાવણીઓ।
सिंबी कुळनी वनस्पतिना मूळनी मूळ गंडिकाओमां रहेला कया बेक्टेरिया जमीनमां नाइट्रोजननुं स्थापन करी शके छे? राइजोबियम। ખેતરમાં પાક સાથે બિનજરૂરી છોડ કુદરતી રીતે ઉગી નીકળે તેને શું કહે છે? નિંદણ। હાથ વડે લણણી કરવા કયું સાધન વપરાય છે? દાતરડું। લણણી માટે વપરાતું આંતરિક સાધન કયું છે? હાર્વેસ્ટર। તો મિત્રો, અહીંયા પ્રશ્ન 3 તમારો પૂરો થાય છે। હવે પ્રશ્ન 4 જોઈએ, ખરા ખોટા। તો પ્રશ્ન 4માં એમ આપ્યું છે કે ડાંગર ખરી પાક છે, તો આપણો જવાબ આવશે હા, યસ સાચું। चना रवि पाक छे, यस, तो आप जवाब आवशे साचू। वावणी अने सिंचाई माटे खेतर ने समय स्थल आवश्यक छे, आपणो जवाब आवशे यस। थ्रेसर निंदर ने दूर करवा अने जमीन ने पोची करवा माटे वपराय छे, हा। वावणी पहला खेडूत सारी गुणवत्तावाळा स्वच्छ अने तंदुरस्त बीजनी पसंदगी करे छे, यस। अने કૃત્રિમ ખાતરના ઉપયોગથી જમીનના બંધારણમાં તેમજ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે, તો આપણો જવાબ આવશે ના। તો મિત્રો, અહીંયા તમારો ક્વેશ્ચન 4 પૂરો થાય છે, ખરા ખોટા। હવે મિત્રો, ક્વેશ્ચન 5 જોઈએ। તો ક્વેશ્ચન 5ની અંદર મિત્રો એક વાક્યમાં ઉત્તર છે, જે પરીક્ષામાં પૂછાતા હોય છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો, દરેકના એક ગુણ છે। તો પહેલો પ્રશ્ન કે ઋતુને આધારે પાકને કયા બે વર્ગમાં વહેંચવામાં આવે છે, તો આપણો જવાબ શું આવશે મિત્રો કે ઋતુને આધારે પાકને ખરીફ પાક અને રવિ પાક એમ બે વર્ગમાં વહેંચવામાં આવે છે। પ્રશ્ન 2 કે અળસિયા અને સૂક્ષ્મજીવો ખેડૂતને કઈ રીતે મદદરૂપ હોય છે, તો જવાબમાં મિત્રો શું લખીશું કે અળસિયા અને સૂક્ષ્મજીવો માટીને ઉપર નીચે કરી જમીનને પોચી બનાવે છે તથા જમીનમાં સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો કરે છે। પ્રશ્ન 3 જોઈએ કે જમીનમાંના સૂક્ષ્મજીવો કેવી રીતે જમીનમાં સેન્દ્રિય પદાર્થનો ઉમેરો કરે છે, તો પ્રશ્ન શું લખીશું કે જમીનમાંના સૂક્ષ્મજીવો જમીનમાં રહેલા મૃત વનસ્પતિ અને મૃત પ્રાણીઓનું વિઘટન કરી તેમના મૃતદેહોમાં રહેલા પોષક તત્વો સેન્દ્રિય પદાર્થોના રૂપમાં જમીનમાં ભેળવે છે। શું કહે છે કે જમીનમાંના સૂક્ષ્મજીવો જમીનમાં રહેલા મૃત વનસ્પતિ અને મૃત પ્રાણીઓનું વિઘટન કરી તેના મૃતદેહો રહેલા પોષક તત્વોનું સેન્દ્રિય પદાર્થોમાં શું કહે છે જમીનમાં ભેળવે છે। પ્રશ્ન 4 જોઈએ કે હળના પ્રકાર કેટલા અને કયા કયા છે, કે હળના બે પ્રકાર છે, લાકડાનું હળ અને લોખંડનું હળ। પ્રશ્ન 5 જોઈએ કે જો ખેતરની માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ શું કરવામાં આવે છે, તો જવાબ શું આવશે કે જો ખેતરની માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ પાણી એટલે પાકને મીન્સ એટલે જમીનને પાણી પાવામાં આવે છે, એટલે કે પાણી પીવરાવવામાં આવે છે। પ્રશ્ન 6 વાવતી વખતે બીજ જમીનમાં ટંકાયેલું શા માટે રહેવું જોઈએ, તો વાવતી વખતે બીજ જમીનમાં ટંકાયેલું રહે તો પક્ષીઓ દ્વારા બીજને નુકસાન અટકે નહીં થાય નહીં। પ્રશ્ન 7 જોઈએ સમાનનો ઉપયોગ શો છે એટલે શું છે, સમાનનો ઉપયોગ ખેતરની જમીનમાંના ઢેપામાં મોટા હોય તો તેને તોડવામાં મદદરૂપ એટલે તોડવા કરવા માટે થાય છે। પ્રશ્ન 8 કે જમીનમાં કુદરતી ખાતર ઉમેરવાનું હોય તો તેને જમીન ખેડમાં પહેલાં નાખવું જોઈએ, તો શા માટે, તો આપણો જવાબ શું છે મિત્રો કે જમીનમાં ખેડતા પહેલાં કુદરતી ખાતર નાખવામાં જમીનમાં કુદરતી ખાતરનું સમીક્ષણ વ્યવસ્થિત રીતે થાય છે। પ્રશ્ન 9 જોઈએ કે એનપીકે ખાતર એટલે શું, કે જે ખાતરમાં નાઇટ્રોજન એન એટલે નાઇટ્રોજન, પી એટલે ફોસ્ફરસ અને કે એટલે પોટેશિયમ તત્વો હોય છે તેવા ખાતરને એનપીકે ખાતર કહે છે। પ્રશ્ન 10 જોઈએ સિંચાઈના સ્ત્રોત જણાવો, કૂવાઓ બોર કૂવાઓ તળાવો સરોવરો નદીઓ બંધ અને નહેરો સિંચાઈના દરેક સ્ત્રોતો છે। 11મો પ્રશ્ન સિંચાઈની આધુનિક પદ્ધતિઓ જણાવો, તો મિત્રો કે સિંચાઈની આધુનિક પદ્ધતિઓ ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ।
12મા પ્રશ્નની અંદર કે નિંદણનાશકને છંટકાવ ક્યારે કરવો જોઈએ? તો નિંદણનાશકનો વાનસ્પતિક વૃદ્ધિના સમયે પુષ્પ અને બીજ બનતા પહેલાં છંટકાવ કરવો જોઈએ. 13મો પ્રશ્ન જોઈએ તો ભારતમાં ઉજવતા લણણીના ઉત્સવો જણાવો. તો ભારતમાં ઉજવતા લણણીના ઉત્સવો પોંગલ, વૈશાખી, બિંદુ, ઓગમ, હોળી અને દિવાળી. આગળ પ્રશ્ન મિત્રો જોઈએ, પ્રશ્ન 5 મિત્રો અહીંયા તમારો પૂરો થઈ ગયો છે. પ્રશ્ન 6 વ્યાખ્યા જોઈએ. પ્રશ્ન 5 આપણે એક માર્ક્સના જે પ્રશ્નો હતા એ આપણે સંપૂર્ણ રીતે પૂરા કરી દીધા છે. હવે પ્રશ્ન 6 જોઈએ કે વ્યાખ્યાઓ. તો મિત્રો ખેડાણની વ્યાખ્યા શું? કે પરીક્ષાની અંદર વ્યાખ્યાઓ પૂછાતી હોય છે કે પાક ઉછેરતા પહેલાં ભૂમિને તૈયાર કરવી તે પ્રથમ ચરણ છે, તેને ખેડાણ કહે છે. બીજી ખાલી જગ્યા, સોરી વ્યાખ્યા, કે ખાતર. તો વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થને જમીનમાં ઉમેરવામાં આવે છે તેને ખાતર કહે છે. ત્રીજી વ્યાખ્યા જોઈએ તો સિંચાઈ. સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. આગળ નિંદણ જોઈએ તો ખેતરમાં પાકની સાથે બિનજરૂરી દોડ કુદરતી રીતે ઉગી નીકળે છે તેને નિંદણ કહે છે. એટલે કે નકામો કચરો ઉગી નીકળે છે ખેતરની અંદર, એને આપણે નિંદણ કહીએ છીએ. છેલ્લી વ્યાખ્યા જોઈએ તો કે લણણી, કે પાક જ્યારે પૂર્ણ પરિપક્વ એટલે સંપૂર્ણ રીતે પરિપક્વ બની જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને આપણે લણણી કહીશું. તો લણણીની અહીંયા મિત્રો 5 ખાલી જગ્યા તમારી અહીંયા પૂરી થઈ ગઈ છે. હવે પ્રશ્ન 7 જોઈએ. થોડા મોટા પ્રશ્નો આવ્યા છે કે ટૂંકમાં ઉત્તરો દરેકના 2 ગુણ છે, પરીક્ષાની અંદર પૂછાતા હોય છે મિત્રો. તો રોપણી વિશે ટૂંકમાં માહિતી આપણે ટૂંક નોટ લો. તો રોપણી પાક ઉત્પાદનનો સૌથી મહત્ત્વનો તબક્કો છે. વાવણી પહેલાં સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે. સારી ગુણવત્તાવાળા બીજ સ્વચ્છ અને તંદુરસ્ત હોય છે. ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવા બીજને પ્રાથમિક આપે છે. બીજને ગરણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત 2 કે 3 પાઇપમાંથી પસાર થાય છે અને જમીનમાં રોપાય છે. આપણે રોપણીની ટૂંક નોંધ થઈ ગઈ. બીજો પ્રશ્ન જોઈએ તો કે નિંદામણ વિશે લખો. તો નિંદામણ વિશે શું કે નિંદામણને દૂર કરવાની પ્રક્રિયાને નિંદામણ કહે છે. નિંદામણને શું કહે છે કે નિંદામણને દૂર કરવાની પ્રક્રિયાને નિંદામણ કહે છે. નિંદણ દૂર કરવું આવશ્યક છે કારણ કે ખેડૂત નિંદણને દૂર કરવા ભિન્ન ભિન્ન પદ્ધતિઓ અપનાવે છે. કે નિંદણ દૂર કરવા વપરાતું સાધન સાદું ઓજાર ખુરપી છે. સમયાંતરે ખુરપી વડે નિંદણને જમીનથી નજીક કાપવામાં આવે છે. પાક ઉગાડતા પહેલાં ખેડ દ્વારા નિંદણ દૂર કરવામાં સહાયતા મળે છે. આગળ જો થ્રેસિંગ વિશે ટૂંક નોટ લખો. તો મિત્રો પ્રશ્ન 3 જોઈએ કે થ્રેસિંગ વિશે ટૂંક નોટ લખો. તો પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેની કાપણી કરવામાં આવે છે. કાપવામાં આવેલા પાકમાં બીજ કે દાણા કણસલામાં હોય છે. કણસલામાંથી દાણા છૂટા પાડવાની ક્રિયાને કે કણસલામાંથી દાણા છૂટા પાડવાની ક્રિયાને શું કહીશું આપણે? થ્રેસિંગ. તો આ માટીને યાંત્રિક સાધન થ્રેસર છે વળી લણણી કરવાનું હાર્વેસ્ટર અને થ્રેસર બંનેનું સંયુક્ત સ્વરૂપ કમ્બાઈન મશીન છે. પ્રશ્ન 4 જોઈએ મિત્રો કે ડાંગરને શિયાળામાં શા માટે ઉગાડવામાં આવતી નથી? તો મિત્રો ડાંગરને વધારે માત્રામાં પાણી જોઈએ છે તેથી તેને ચોમાસામાં ઉગાડવામાં આવે છે. એટલે કે તેને શિયાળામાં ઉગાડવામાં આવતી નથી. પ્રશ્ન 5 જોઈએ તો ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે જમીન ઉપર કઈ અસર થાય છે તે સમજાવો. તો ખેતરમાં સતત પાક ઉગાડવાને લીધે તેમાં પોષક તત્વો ઓછા થતા જાય છે. આથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. આવી જમીનમાં પાક ઉગાડવામાં આવે તો પાક ઓછો અને નબળો પ્રાપ્ત થાય છે. પ્રશ્ન 6 જોઈએ તો મિત્રો કે નિંદણ એટલે શું? આપણે તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ છીએ? આપણે પ્રશ્ન જોઈએ.
तो मित्रों के खेतर में केटलाक बिनजरूरी छोड़ कुदरती रीते पाक साथे उगी निकले छे। आवा बिनजरूरी छोड़ ने निंदण कहे छे। निंदण एटले शुं? बिनजरूरी उगता कचरा ने आपणे निंदण कहीशुं। तो निंदण ने दूर करवानी क्रिया ने निंदण कहे छे। निंदण दूर करवुं जरूरी छे ते कया साधन वडे? के खुरपी साधन वडे निंदण दूर करवामां आवे छे। वळी जमीन खेड़ती वखते हळ फेरवाथी निंदण नाश पामे छे। तेमज वावणी वखते वावणिया द्वारा पण निंदण दूर थाय छे। प्रश्न साजुए तो के खरीफ पाक अने रवि पाक एटले शुं? बे बे उदाहरण आपो। तो खरीफ पाक एटले मित्रों वरसादनी ऋतुमां रोपवामां आवता पाकने खरीफ पाक कहे छे, जे डांगर मकाई अने એ બધા ઉદાહરણ છે। અને રવિ પાક જોઈએ તો મિત્રો કે શિયાળામાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે, દાખલા તરીકે ઘઉં ચણા વટાણા આપણે વગેરે કહી શકીએ। પ્રશ્ન 8 જોઈએ તો કે ખેતી કામમાં વપરાતા ઓજારોના ચાર નામ આપો, દરેકનો ઉપયોગ જણાવો। તો ખેતી કામમાં ઓજારો પહેલાં હળ કે જમીનની ખેડ કરવા માટે। હવે આપણે આગળ જોઈએ જવાબ એનો કે પેલો જવાબ શું આવશે, હળ सेना माटे वपराय छे? के जमीननी खेड़ करवा माटे। समार तो समार सेना माटे वपराशे? डेपा बागवा अने जमीन सपाट करवा माटे। वावणियो बियारण वाववा माटे अने खुरपी निंदण दूर करवा माटे वपराय छे। प्रश्न 9 जोईए तो के कुदरती खातरना अने कृत्रिम खातरना नाम जणावो। मित्रों मोस्ट आईएमपी प्रश्न छे કે કુદરતી ખાતરના નામમાં જોઈશું કે છાણિયું ખાતર, કમ્પોસ્ટ ખાતર તથા વર્મી કમ્પોસ્ટ ખાતર, લીલો પડવાસ કોળનું ખાતર, ગોબર ગેસ પ્લાન્ટમાંથી મળતું ખાતર, આ બધા શું થયા? કુદરતી ખાતરના। શું થયા? કુદરતી ખાતરના। હવે જોઈએ કૃત્રિમ ખાતરના, તો યુરિયા, એમોનિયમ, સુપર ફોસ્ફેટ, ફોસ્ફેટ એ ડીએપી, પોટાશ, એનપીકે ખાતર, આ બધા મિત્રો થયા કૃત્રિમ ખાતર। હવે 10મો પ્રશ્ન મિત્રો એ પણ આઈએમપી છે કે કુદરતી ખાતરના ફાયદા જણાવો। તો મિત્રો ઘણા બધા જે આપણને ખબર છે કે કુદરતી ખાતરથી જમીનનું બંધારણ સુધરે છે, જમીનની જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે, પાકને બધા પોષક તત્વો મળે છે, જમીન છિદ્રાળુ બને છે જેનાથી વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે, તે ફાયદાકારક સૂક્ષ્મ જીવોમાં વધારો કરે છે, કુદરતી ખાતરની અસર લાંબા સમય સુધી રહે છે। કૃત્રિમ ખાતર વાયરના ફાયદા જણાવો। તો કૃત્રિમ ખાતરના ફાયદા કે પાણીમાં દ્રાવ્ય હોવાથી જમીનને જરૂરી પોષક તત્વો ઝડપથી મળે છે, આથી તેની તરત અસર જણાય છે, તે પાક ઉત્પાદન વધે છે। 12મો પ્રશ્ન જોયો કે કૃત્રિમ ખાતર વાયરના વાપરવાના ગેરફાયદા જણાવો। તો કૃત્રિમ ખાતર વાપરવાના ગેરફાયદા જોઈએ તો મિત્રો તો કૃત્રિમ ખાતર વાપરવાથી જમીનનું બંધારણ બગડે છે તથા જળ ધારણા ક્ષમતામાં ઘટાડો થાય છે। કૃત્રિમ ખાતરના ખાતર વધુ પ્રમાણમાં કેટલીક વાર પાકને નુકસાન થાય છે અથવા પાક ઓછો થાય છે અને પાક બગડી જાય છે। 13મો પ્રશ્ન જોઈએ તો મિત્રો કે નિંદણથી પાકને શું નુકસાન થાય છે, નિંદણ દૂર કરવા માટે કયા કયા સાધનો વપરાય છે? તો નિંદણ પાકને જમીનમાંથી જે પોષક તત્વો મળતા હોય છે તેમાં ભાગ પડાવે છે, પરિણામે મુખ્ય પાકને પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળતા નથી। નિંદણ દૂર કરવાના ઉપાયો કે ખુરપી, કોદાળી જેવા સાધનો વડે નિંદણ દૂર કરી શકાય છે। હવે મિત્રો પ્રશ્ન 7 તમારો અહીંયા પૂરો થાય છે। વૈજ્ઞાનિક કારણો આ પણ પરીક્ષામાં મિત્રો પૂછાતો છે, તો કારણો જોઈએ તો પહેલો પ્રશ્ન એમ છે કે ખેતીમાં આધુનિક ખેત ઓજારોના ઉપયોગ કરવો જોઈએ, આપણે પ્રશ્ન પૂછ્યો છે। તો મિત્રો જવાબ જોઈએ તો આપણે કે ખેતીમાં આધુનિક ખેત ઓજારો જેવા કે દાંતી વાવણીઓ હાર્વેસ્ટર, થ્રેસર, કમ્બાઈન તથા બધામાં ઉપયોગી ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે। આવા ખેત ઓજારનો ઉપયોગ કરવાથી ઓછા સમયમાં વધુ કામ લઈ શકાય છે,
वड़ी तेमो मावजत के प्राणीबलनो उपयोग थतो न होवाथी એટલે માનવબળ કે પ્રાણીબળનો ઉપયોગ થતો ન હોવાથી ખેડૂતને ભારે પરિશ્રમ કરવામાંથી મુક્તિ મળે છે અને સમયસર કામ પૂરું થઈ જાય એટલે કામ પાર પડે છે। પ્રશ્ન મિત્રો આઈએમપી તરીકે જોઈએ તો કે અળસિયા ખેડૂતના મિત્રો કહેવાય છે। યસ સાચી વાત છે। તો અળસિયા જમીનમાં રહી જમીનને ઉપર નીચે કરે છે અને પોચી બનાવે છે। अलसिया जमीन में रही सेंद्रीय पदार्थों उमेरो करता रहे छे। त्यो केटलाक नकामा पदार्थों वगैरह में वर्मी कम्पोस्ट खातर बनावे छे। हवे तीजो कारण जोईए तो जमीन ने खेड़ करवी जोईए। आपने प्रश्न पूछे छे ते मित्रों जवाब जोईए तो आपणे के जमीन ने खेड़ करवाथी जमीन में रहेला डेपा भागीने जमीनना कण छूटा पड़े छे। वड़ी खेड़ करवाथी जमीननी मोटी सॉरी जमीननी माटी ऊपर नीचे थाय छे। आथी जमीन में हवानी अवर जवर वधे छे अने जमीन पोची बने छे। चौथु कारण जोईए तो मित्रों के पाकनी फेरबदली के मित्रों कारणों बधा ज एमपी छे। तो पाकनी फेरबदली में जोईए तो के एक ज जातनो पाक सतत लेवामां आवे तो जमीन में रहेला पाक ने जरूरी एवा चोक्कस पोषक तत्वों के पाक द्वारा सतत શોષાય છે। તેથી જમીનમાં તે ચોક્કસ પોષક તત્વોની ઉણપ પેદા થાય છે અને પાક ઓછો ઉતરે છે। અનાજ અને કઠોળનો પાક વારા પરથી લેવાથી એટલે કે પાકની ફેરબદલી કરવાથી જમીનનો કસ જળવાઈ રહે છે। એટલે કે મિત્રો પાક તમે જે ત્રણ ઋતુમાં શિયાળો ચોમાસું અને ઉનાળાની અંદર પાકની ફેરબદલી કરતા રહો। કારણ કે જો પાકની ફેરબદલી કરીશું तो जमीन नी अंदर रहेला तत्वों आपने पाक नी अंदर सारा प्रमाण में मिली रहे अने पाक वधारे प्रमाण में उछेरवामां मळशे। छेल्लू कारण पांचमो प्रश्न जोईए तो कृत्रिम खातरनो उपयोग घटाडवो जोईए। तो मित्रों जोईए कि कृत्रिम खातरना वधु पड़ता उपयोगथी जमीननुं बंधारण बगड़े छे। कृत्रिम खातरना वधु प्रमाणथी केटलीक वार पाक बगड़ी जाए छे एटले बळी जाए छे अथवा पाक ओछो उतरे छे। कृत्रिम खातरनी असरथी जमीन प्रदूषित थाय छे तथा जमीनमां रहेला उपयोगी सूक्ष्मजीवो नाश पामे छे। तो अहीं प्रश्न आठ तमारो मित्रों पूरो थाय छे। तो प्रश्न नौ जोईए विद्यार्थी मित्रों के तफावत आप्यो छे ए पण परीक्षानी अंदर मित्रों पूछाय छे कि कुदरती खातर कृत्रिम खातर। तो पहेला कुदरती खातरमां जोईए तो कि वनस्पति अने प्राणीओना अवशेषोना विघटनथी એસેમાં આવશે કુદરતી ખાતરમાં। તો કૃત્રિમ ખાતર શું આવશે કે કારખાનાઓમાં રાસાયણિક પ્રક્રિયાથી બનાવવામાં આવે છે। બીજો જોઈએ કુદરતી ખાતરમાં કે તેના ઉપયોગથી જમીનનું ભૌતિક બંધારણ સુધરે છે અને કૃત્રિમ ખાતરના તેના ઉપયોગથી લાંબા ગાળે જમીનનું ભૌતિક બંધારણ બગડે છે। હવે બીજો જોઈએ તફાવત કે ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ। तो टपक पद्धति अंदर मित्रों के आ पद्धति वडे सिंचाई करवा पानी व्यय सौथी ओछो थाय छे। फुवारा पद्धति अंदर के आ पद्धति वडे टपक सिंचाई पद्धति करता पानी व्यय जरा वधु जाए छे। बीजा में जोईए के टपक पद्धति अंदर के दरेक छोड़ आगळथी पाइप पसार थाय तेवी गोठवण करवी पड़ती होवाथी पाइपनो खर्च वधु थाय छे। ज्यारे फुवारानी अंदर के एक फुवारो आजूबाजू घणा छोड़ने पानी सिंचाई सींची सके छे તેથી આ પદ્ધતિમાં ખર્ચ પ્રમાણમાં ઓછો થાય છે। હવે મિત્રો વર્ગીકરણ આપ્યું છે તો વર્ગીકરણ કઈ રીતે ગોઠવીશું આપણે એની ચર્ચા કરીએ। તો પ્રશ્ન 10ની અંદર વર્ગીકરણ આપેલું છે કે મિત્રો કે નીચેનાનું રવિ પાક અને ખરીફ પાકમાં વિભાગ કરો। આપણને મગફળી ઘઉં રાઈ મકાઈ ડાંગર ચણા સોયાબીન અને વટાણા આપેલા છે। તો રવિ પાકની અંદર મિત્રો વર્ગીકરણ કરીએ તો રવિ પાકમાં શું આવશે ઘઉં ચણા વટાણા અને રાઈ અને ખરીફ પાકમાં ડાંગર મકાઈ મગફળી સોરી મિત્રો ઉપરના વટાણા નહીં આવે વટાણા ખરીફ પાકમાં આવશે વટાણા અને મગફળી। બીજું આપ્યું છે કે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરનું વર્ગીકરણ મિત્રો તો આપણે ઉપર ખાતરના નામ આપેલા છે કે કમ્પોસ્ટ ખાતર યુરિયા છાણિયું ખાતર મગફળીનો ખોળ એમોનિયમ સલ્ફેટ લીલો પડવાશ ડાય એમોનિયમ ફોસ્ફેટ ડીએપી એનપીકે ખાતર। તો કુદરતી ખાતર મિત્રો કોને કહેવાશે
तो आपणे उपनामो शोधी लखी दीधुं छे कि कुदरती खातर, कम्पोस्ट खातर, छाणियुं खातर, मगफळीनो खोल, लीलो पड़वाश, ए बधुं शुं थे? कुदरતી, કુદરત દ્વારા મળતું ખાતર. કુદરતી ખાતર એટલે કુદરત દ્વારા પ્રાપ્ત થતું અને સારું ખાતર મિત્રો. હવે કૃત્રિમ એટલે રાસાયણિક ખાતર, યુરિયા, એમોનિયમ સલ્ફેટ, ડીએપી, એનપીકે, ફોસ્ફેટ વગેરે મિત્રો શું થયું એ? કૃત્રિમ ખાતર. હવે પ્રશ્ન 11 જોઈએ મિત્રો. જોડકા જોડો તો વિભાગે ઉત્તર અને વિભાગ બી આપેલા છે કે આપણા આ પ્રશ્ન વિભાગ બીમાં શોધીને અહીંયા જોડકા જોડવાના છે. તો ખરીફ પાક તો આપણો જવાબ શું આવશે? ઈ, એટલે કે યુરિયા અને સુપર ફોસ્ફેટ. રવિ પાક ડી, તો ઘઉં, ચણા અને વટાણા. રાસાયણિક ખાતર તો આપણો જવાબ બી, ડાંગર અને મકાઈ. અને કુદરતી ખાતર સી, છાણિયું ખાતર. તો મિત્રો અહીંયા તમારો જોડકા જોડો પણ પ્રશ્ન પૂરો થયો છે. હવે આપણે આગળ જોઈએ. સોરી મિત્રો, બીજું જોડકું અહીંયા આપેલું છે. તો આપણે જોઈએ કે વિભાગ એ ઉત્તર બી, તો નિંદણ, નિંદણમાં જવાબ શું આવશે? ખુરપી. લણણી, જવાબ શું આવશે? દાતરડું. સિંચાઈ તો છે રહેડ. અને વાવણી, જવાબ આવશે હળ. હવે મિત્રો લોંગ પ્રશ્નો, ચાર માર્ક્સના પ્રશ્નો છે, જે પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી તરીકે પ્રશ્ન છે. તો તમે મિત્રો ધ્યાન આપજો. પહેલો પ્રશ્ન મોસ્ટ આઈએમપી કે સિંચાઈ એટલે શું? પાણી બચાવતી સિંચાઈની બે પદ્ધતિઓનું વર્ગીકરણ કરો. તો સિંચાઈ એટલે શું મિત્રો સમજીએ કે સમયાંતરે ખેતરમાં પાકને પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. સિંચાઈનો સમય દરેક પાક, જમીન અને ઋતુ મુજબ જુદા જુદા હોય છે. સિંચાઈની પરંપરાગત રીતોમાં પાણી વધુ પ્રમાણમાં વપરાય છે, તેમજ કેટલાક વ્યય પણ થાય છે. તો સિંચાઈની બે પદ્ધતિ, એક ફુવારા પદ્ધતિ અને એક ટપક પદ્ધતિ. તો પહેલાં જોઈએ ફુવારા પદ્ધતિ. તો મિત્રો કે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા આ પદ્ધતિ વપરાય છે. તેનો ઉપયોગ સમતલ ભૂમિમાં સિંચાઈ કરવા માટે થાય છે. ફુવારા પદ્ધતિમાં ખેતરમાં મુખ્ય પાઇપ સાથે બીજી નાની નાની પાઇપો જોડી થોડા અંતરે ફુવારા જોડવામાં આવે છે. ઊંચી ટાંકી અથવા પંપ દ્વારા મુખ્ય પાઇપમાં દબાણપૂર્વક પાણી પ્રસાર કરવામાં આવે છે, જેથી ફુવારા મારફતે વરસાદની જેમ પાણી પાકને મળી રહે છે. હવે બીજી પદ્ધતિ આવી ટપક પદ્ધતિ. કઈ મિત્રો? ટપક પદ્ધતિ. તો છોડને ટીમ્પે ટીમ્પે પાણી પૂરું પાડવાની પદ્ધતિ ટપક પદ્ધતિ કહે છે. તેમાં એક ઊંચી ટાંકીમાં ભરેલું પાણી અથવા પંપ દ્વારા દબાણ આપીને મુખ્ય પાઇપ દ્વારા ખેતરમાં લાવવામાં આવે છે. મુખ્ય પાઇપને શાખાઓ અને ઉપશાખાઓ પાડી પાઇપને નિયત અંતરે પાણી જવા માટે રોપણનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર મિત્રો, અહીંયા તમારો પ્રશ્ન લોંગ છે, તો સરળ રીતે મેં સમજાવ્યો છે. તો તમારો અહીંયા પ્રશ્ન એક પૂરો થાય છે. પ્રશ્ન બે કે ટૂંકનો લખો કે લણણી. આ પણ મિત્રો પ્રશ્ન મોસ્ટ ટાઈમ છે કે લણણી. તો પાક જ્યારે સંપૂર્ણ એટલે પૂર્ણ રીતે પરિપક્વ થઈ જાય છે ત્યારે તેને કાપવાની ક્રિયાને શું કહે છે? લણણી. કે જ્યારે પાક સંપૂર્ણ રીતે પરિપક્વ થઈ જાય છે ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે. લણણી એક અગત્યનું કામ છે કે લણણી દરમિયાન છોડને જમીનની નજીકના અંતરેથી કાપી લેવામાં આવે છે અથવા છોડને ખેંચીને ઉખાડી લેવામાં આવે છે. અનાજ પાકને પરિપક્વ થતાં 3-4 મહિના લાગે છે. આપણા દેશમાં દાતરડાની મદદથી હાથ વડે લણણી કરવામાં આવે છે. હાલમાં લણણી માટે મશીનનો ઉપયોગ કરવામાં આવે છે, જેને હાર્વેસ્ટર કહે છે. શું કહે છે? કે હાલ લણણી માટે મશીનનો ઉપયોગ કરવામાં આવે છે, કે જેને હાર્વેસ્ટર કહે છે. તો મિત્રો અહીંયા તમારો સ્વાધ્યાય પોથીમાં પાર્ટ 1 વિજ્ઞાન વિષયમાં ધોરણ 8 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનમાં સંપૂર્ણ રીતે મિત્રો અહીંયા પાઠની રજૂઆત અમે કરી દીધી છે. અને આગળનો પાઠ મિત્રો ટૂંક સમયની અંદર તમારા સમક્ષ અમે રજૂ કરી દઈશું. તો મિત્રો તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ અમારા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મિત્રો જે વિદ્યાર્થીઓ વિડીયો અમારા દેખતા હોય અને એમના મિત્ર સર્કલની અંદર વિડીયો
शेर करे, कारण के तमारा मित्र सर्कल नी अंदर बधा विद्यार्थी मित्रों ऑनलाइन अभ्यास करी सके, एना माटे अमारी चैनल उपर अमे दरेक प्रकारनी अपडेट मोकलता होईए छे कि जे मैथ्स साइंस अंग्रेजी अने एसएस। तो प्लीज अमारा वीडियो तमारा मित्रों सुधी शेर करवा विनंती मित्रों, अने चैनल उपर नवा होय तो प्लीज अमारी चैनल अवश्य एकवार सब्सक्राइब करी देजो अने बाजूना बेल आइकन प्रेस करी देजो, ते तमारा सुधी अमे दरेक प्रकारनी नवी नवी अपडेट मोकलता रहीए। थैंक यू।